ભરૂચ ખાતે CSR કોન્ક્લેવ યોજાઈ અનેક ક્ષેત્રના તજજ્ઞોએ ઉપસ્થિત રહીને વિલેબલ ભરૂચ સહિતના અનેક વિષયો પર ચર્ચા કરી. ભરૂચમાં CSR કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આયોજિત આ કોન્ક્લેવમાં વાઘરા તાલુકાના બેજ લાઇન સર્વે રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો. આ ઉપરાંત વિકાસની દિશામાં CSRનો કઈ રીતે ઉપયોગ થઈ શકે તે ઉપર પોતાના વિચારો રજૂ કરાયા હતા. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો છે અને અહીંના ઉદ્યોગોનો દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન છે, ત્યારે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ઉદ્યોગો CSR એક્ટિવિટી અંતર્ગત કેવા કામો કરી શકે તે હેતુ CSR કોન્ક્લેવ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ક્લેવનો મુખ્ય હેતુ કોર્પોરેટની સામાજિક જવાબદારીઓ દ્વારા અસરકારક પરિવર્તન છે. આ કોન્ક્લેવના ઉદ્ઘાટન સમારંભમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, સુનિલ પારેખ, રાજેશ શાહ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, BDMAના પ્રમુખ હરીશ જોશી, CSR ચેરમેન નિર્મલ C યાદવ, CSR કાર્યક્રમના ચેરમેન K Srivatsn ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અદાણી ફાઉન્ડેશનના શ્રીમતી ડૉક્ટર પ્રીતિ અદાણી, IAS શ્રી M થોનારસન, ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલ અને વાઘરાના ધારાસભ્ય અરુણ સિંહ રાણાએ વર્ચ્યુઅલ માધ્યમથી ભરૂચના વિકાસ અને સામાજિક ઉત્થાન પર ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા. આ કાર્યક્રમમાં કોર્પોરેટ અલાયન્સ થકી સમાજનું નિર્માણ વિષય પર અર્ચના જોશી, લાલરામ બિહા, NK નવાડિયાએ સંબોધન કર્યું. બિઝનેસ ફિલોસોફી અને CSR વિષય પર નિવૃત્ત IAS AM તિવારી, ડૉક્ટર YS રેડ્ડી, વિવેક પ્રકાશ, કલોલ ચક્રવર્તી, અશોક પંજવાનીએ પોતાની વાત મૂકી. આ ઉપરાંત છેલ્લા અને ત્રીજા સેશનમાં ફોકસ અને લિવિએબલ ભરૂચ એટલે કે ભરૂચને રહેવાલાયક વધુ સુંદર કેવી રીતે બનાવવું એ વિષય પર જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ કમલેશભાઈ ઉદાણી અને કોર્પોરેટર એડવાઇઝર સુનિલ પારેખે માહિતગાર કર્યા હતા. જિલ્લા કલેક્ટર દ્વારા ટૂંક જ સમયમાં માય લિવેબલ ભરૂચ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવશે, જે અંતર્ગત ભરૂચ શહેરને વધુ સુંદર અને સ્વચ્છ કેવી રીતે બનાવાય તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવશે. જિલ્લાના ઉદ્યોગો અને વહીવટીતંત્ર સાથે મળીને અને અન્ય શહેરોની જેમ ભરૂચને પણ રહેવાલાયક બનાવે તે માટેની નેમ ઉપાડવામાં આવી છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના CEO જયેશ ત્રિવેદી, સ્ટાફ તથા અન્ય સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. વલીભાઈ બાબરિયા, JSTV ભરૂચ.